પછી આપણે બી જોઈએ કે અપૂર્ણાંક ના પણ પૂર્ણ સંખ્યા સાથે એનો ગુણાકાર કઈ રીતે થાય એ જોયું, અને આજે આપણે જોઈશું કે અપૂર્ણાંક નો અપૂર્ણાંક સાથે ગુણાકાર કઈ રીતે થાય એના વિશે આજે જોઈશું.
ચાર સટ્ટા ભાગ છે, તો એક આ એક ભાગ, પછી આ બીજો એક ભાગ, આ બીજો ભાગ થયો, આ ત્રીજો અને આ ચોથો, ચાર ભાગ સટ્ટા થઈ ગયા. તો હવે આ દરેક ભાગ કેટલાનો ભાગ હશે? તો આપણે જોઈએ કે એક સ્ટ્રીપ હતી, આ સ્ટ્રીપ છે કેટલા સેન્ટીમીટરની? 9 સેન્ટીમીટરની. હવે શું કર્યું?
શુરો માંગા અંશો તો આ માટે સુધારવા માટે શું કરતા હતા
કેવા છે સરખા
અશુદ્ધ અપૂર્ણાંકોનો ગુણાકાર કરતા શું મળે છે?
શુદ્ધનો ગુણાકાર આપે છે, તો એનો ગુણાકાર કઈ રીતે હોય તે જોઈ લઈએ. Yeah.